णियदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन् न्दनमहं वीचिन्तये धर्मनन्दनमहं वीचिन्तयमयावतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीघनश्यामहाराजनि श्रीहरिकृष्णमहाराजनि શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ સાગર સદગુરુ ભૂમાનંદ સ્વામી મહારાજના બાળચરિત્રો લખે છે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને ભગવાનના બાળચરિત્રોનું રસપાન કરાવે છે અને આપણે સૌ કોઈ પણ કરી રહ્યા છીએ એકાવન વિશ્રામ આવ્યા છીએ ગઈકાલની કથામાં મહારાજના પ્રસાદને લેવા માટે બ્રહ્મા વિવિધ સ્વરૂપે આવ્યા અને અંતે ભગવાન પાસે મૂળ સ્વરૂપમાં આવીને પોતાનું માન છોડીને ભગવાન પાસે આવીને માંગણી કરી પ્રભુ મને આપનો પ્રસાદ આપો પછી ભગવાન આપ્યો પ્રસાદ કોઈ પણ રીતે પણ કે એ રીતે પચાસ વિશ્રામ પૂરા થયા એકાવનમાં વિશ્રામનો પ્રારંભ થશે तरंग एकावन में छपैया महिमा बड़ो पावन पुण्य पवित्र अक्षरपति अनूप करे छे नित्य चरित्र भव ब्रह्मादिक देवता इच्छे छे त्याँ अवतार अति दुरलब छे देवने ते क्याँथी मले निरधार पुरव पुण्य जन्म पाम्या छपईयावासि जन्म प्रगट प्रभु समीप छेरात दिवस ते धन्या कण चरणनी पामे कोई नरनार्य। जन्म नरनार्य संकट जाये मटे जमन मटे जमनामार

છપૈયાપુરના મહિમાની વાત કરે છે ને ભગવાનના મહિમાની વાત કરે છે છપૈયાપુરનો મહિમા અતિ મોટો છે એના મહિમાનો પાર પામી શકાય ને એવો છે અતિ અત્યંત પાવન છે અત્યંત પુણ્યવાન છે અત્યંત પવિત્ર છે એવું છપૈયાપુર છે અક્ષરપતિ અનુપ જ્યાં કરે છે નિત્ય ચરિત્ર બધું મહિમા શાના કારણે છે કારણ કે સ્વયં અક્ષરાધિપતિ પરબ્રહ્મ સ્વયં ત્યાં પોતાના બાળ ચરિત્રો કરી રહ્યા છે અને ત્યાં પોતે પ્રગટ થયા છે જગતની અંદર બધું કેવું કે કે ત્યાં ખેંચાઈ પણ ભગવાનના યોગમાં આવેલું તીર્થ ભગવાનના યોગમાં આવેલું સ્થાન વસ્તુ પદાર્થ એ બધું ભગવાનના યોગમાં આવવાથી એની શોભા વધી જાય છે એનો મહિમા વધી જાય છે અને એને યાત્રા થાય છે અને પવિત્ર અને પુણ્યવાન બને છે અમુક વાર માણસને કઈક શોભા કરવી હોય તો બીજા બધા વસ્ત્રાભૂષણો અને બધું બધું સાસ શણગાર કરે ત્યારે એની શોભા દેખાય થોડી ઘણી પણ ભગવાન એવા છે કે ભગવાનને કારણે બીજી બધી વસ્તુઓની કે આજુબાજુના સ્થાનની વ્યક્તિ પદાર્થ કે એની બધા એની મહિમાને શોભાને વધુ વધી જાય આપણે શોભા વધારવા માટે બારના આભૂષણોની જરૂર પડે ભગવાન જેને ગ્રહણ કરે તો એનો મહિમા એનું મૂલ્ય વધી જાય અને આપણે આપણું મૂલ્ય લોકોને લોકોમાં માણસોને પોતાનું મૂલ્ય વધારવા માટે દેખા વધારવા માટે બારની વસ્તુઓને ગ્રહણ કરે ત્યારે દેખાય સારું એટલે બાર ની અંદર બધા ફિલ્મોની અંદર કે બીજી જગ્યાએ કોઈ પણ અંદર બધા મેકઅપ કરીને સરસ દેખાય ત્યારે સારું દેખાતું હોય કે ઓરિજિનલ રૂપ કોઈનું બધાય એવા જ હોય પણ ભગવાનની બાબતમાં જુદું છે ભગવાન કેવા છે કે ભગવાન જેને ગ્રહણ કરે છે તો એની શોભાને એનો મહિમા વધી જાય અને માણસ જ્યારે બીજું ગ્રહણ કરે બધું બારનું આંટા ટોપ કરે ત્યારે થોડુંક જેવો હોય તો કંઈ લેવાનું ના હોય પણ દેખાડવા માટે બધું બારનું ભેગું કરે ત્યારે કંઈક થોડું ઘણું દેખાતું હોય છે અને ભગવાન જેને ગ્રહણ કરે એનો મહિમા વધે છે ભગવાનના સંબંધે કરીને ભગવાનના યોગે કરીને એટલે બસ મુખ્ય છે ભગવાનનો એને જેને સંબંધ થાય છે એનો મહિમા વધી જાય છે અત્યંત અત્યંત મહિમા મહિમા છે કેમ તો કે જ્યાં સ્વયં અક્ષરાધિપતિ પરબ્રહ્મ નિત્ય નવા ચરિત્રો કરીને ધરણીને પાવન કરી છે અને એના કારણે ત્યાંનો મહિમા વધ્યો ભવ ભવબ્રહ્માદિક દેવતા ઈચ્છે છે ત્યાં આવતાર અતિ દુર્લભ છે દેવને તે ક્યાંથી મળે નિર્ધાર મોટા મોટા ભૌબ્રહ્માદિક દેવતાઓ પણ ઈચ્છે કે આપણે પણ જો છપૈયામાં કંઈ નાના બાળ રૂપે કે કોઈ વ્યક્તિ કે મનુષ્ય કે જે કંઈ રૂપે ભલે પશુ પક્ષીના રૂપમાં જો ત્યાં અવતાર મળી જાય તો આ ઘનશ્યામના દર્શન થાય ભગવાનના ચરણ રજા આપણને માથે ચડાવવા મળે જે ઘનશ્યામ પ્રભુના નાના નાના પાવલીઓ છપૈયાની ધરણી ઉપર પડતા હશે અને એના ચરણની રજાઈ જો આપણા ઉપર પડી જાય તો આપણે ધન્ય થઈએ આવું જાણીને ભવબ્રહ્માદિક દેવતાઓ પણ છપૈયાની અંદર જન્મને ઈચ્છે છે અતિ દુર્લભ છે દેવને તે ક્યાંથી મળે નિર્ધાર પણ એને માટે પણ દુર્લભ છે કે મનુષ્ય સ્વરૂપે આ પૃથ્વી પર આવવું તો એને દુર્લભ છે મનુષ્ય ઈચ્છે કે આપણે જો ઇન્દ્ર થઈ જઈએ તો કેવું સારું એના સપના જોઈએ કે આપણને જો ઇન્દ્રનું પદવી મળી જાય તો કેવા થઈ જાય એનાથી પર બ્રહ્મા છે તો કે જે બ્રહ્માના એક જ દિવસમાં તો ચૌદ ઇન્દ્ર જન્મી રાજ કરીને જતા રહે તો બ્રહ્મા તો કેટલા મોટા ઇન્દ્ર સામે બ્રહ્માના એક જ દિવસમાં ચૌદ ઇન્દ્રનું રાજ કરીને પાછા પડી જાય તો એની સામે બ્રહ્મા તો કેટલા મોટા તો આપણે જો બ્રહ્માનું જો સત્યલોક મળી જાય તો હા માણસ અહીંના એના સંકલ્પો જોતો હોય ને કે અહીંયા થોડું કોઈકની પાસે જોઈ તો જોવે થોડાક કોઈની પાસે પૈસા જોવે થોડું આ લોકની કોઈક સમૃદ્ધિ જોવે તો તરત માણસ એનામાં મોહી જાય કે ઓહો આપણું જો આપણી પાસે આવું થઈ જાય તો આપણી પાસે જો આવું આવી જાય તો જો સારી કોઈની કાર જોઈએ તો આપણી પાસે આવી સરસ કાર હોય તો કોઈનો સારું મકાન જોઈએ તો કે આપણે આવું મકાન હોય તો પણ માણસ એવું વિચારે જો જે સત્સંગી છે જેને ભગવાન મળ્યા છે સત્સંગ મેળ્યો છે એની ક્યારેય લોકની ગમે એવી વસ્તુઓ જોવે કે ગમે એવું સમૃદ્ધિ જોવે પણ એની ક્યારેય નજર એમાં એમ ના થાય કે આપણને આવું મળે તો એવું જ વિચારે કે આપણને કેવું મોટું મળ્યું છે મને જે મળ્યું છે આખી જગત આખા જગતને આવા અનેક બ્રહ્માંડો ભેગા કરીએ તો એ ભગવાનને આ સત્સંગને આ સમાગમ તુલ્ય આવે નહીં એવી મોટી પ્રાપ્તિ ભગવાને આપણને આપી છે આવી એક બે બ્રહ્માંડને આખા અનંત બ્રહ્માંડોની કદાચ ભગવાન હરિચાઉ સાગરમાં કંઈક આજીવ અનંતવાર બ્રહ્મા થયો છે અનેક વાર ઇન્દ્ર થયો છે અનેક વાર કંઈ કંઈ મોટા શાસનો ચક્રવર્તી સમ્રાટ પણ થયો હશે કેટલી વાર પણ ભગવાન ક્યાં સત્સંગ મળ્યો નથી એના કારણે જન્મ મરણ જીવના ટળ્યા નથી આપણને આજે સત્સંગ મળ્યો છે આ યોગ મળ્યો છે આ મહારાજ મળ્યા છે એ અતિ મોટી અતિ મોટી પ્રાપ્તિ છે એની કોઈ વર્ણન કે કોઈ તુલ્યતા એની કોઈ કમ્પેરિઝન થઈ શકે નહીં એવી અવર્ણનીય વસ્તુ ભગવાને કૃપા કરીને આપણને આપી છે જો આપણને એનો મહિમા હોય કેફ હોય સમજણ હોય તો આપણને અહોહો થાય આઠે પહોર કહેતા ચોવીસ કલાક આપણે આનંદ 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 આનંદમાં જો ખાલી વિચાર જ કરીએ તો એ આપણને અહોહો થાય અને જોનો મહિમા એની સમજણ કે અપનાવે તો એમ લાગે કે પેલું હોય તો હારું પેલું હોય તો હારું નામ હોય તો હારુન એવા સંકલ્પો માણસ કર્યા કરે કારણ કે મોટા ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ આ સત્સંગ દુર્લભ છે અને પણ એમ ધારે કે મારે આ સત્સંગમાં આવવું છે તો આવી શકે નહીં એ ધારે કે મારે અત્યારે અહીંયા આવીને કોઈ કોઈ પણ ભગવાનના દર્શન કરવાનું અહીંયા સત્સંગમાં રહેવું છે અને અહીંયા આ સમાગમની મધ્યે રહેવું છે તો એ ધારે તો ના થઈ શકે આપણને સહેજે મળ્યું છે એટલે ભવબ્રહ્માદિક દેવતા કરતાં પણ આપણી પ્રાપ્તિ એની આપણી નજરમાં ના આવે ભગવાનની નજરમાં એવી મોટી પ્રાપ્તિ ભગવાને આપણને આપી છે એટલે ભવબ્રહ્માદિક દેવતાઓ કરતાં એ પણ એના માટે દુર્લભ છે છપૈયાની અંદર ભગવાનને બાળ ચરિત્રોની અંદર લાભ લેવો ત્યાં મનુષ્યનો અવતાર પામવો કેટલાય જન્મોના પુણ્ય હશે અથવા તો ભગવાનની કોઈ કૃપા હશે ત્યારે છપૈયાવાસી જનોને પ્રગટ ભગવાનને દર્શન થાય છે પ્રગટ ભગવાનના સાનિધ્યમાં એને રહેવાનું મળ્યું છે ભગવાનનો પ્રતાપ કેવો છે તો કે ભગવાનની એક ચરણની રજને પણ જો કોઈ પામે એ પણ જો કોઈ એનો યોગ થાય તો જન્મ મરણ સંકટ જાય મટે જમના માર લો એ તો કેવળ અજાણમાં પણ જો કોઈ મહિમાપૂર્વક એના ચડાવે તો તો આ કલ્યાણ થઈ જાય એવા શ્રી શ્રીઅરી છપ્પયામાં વસી રહ્યા દિન રાત લો દિવસ રાત છપયામાં ભગવાન વસે છે માટે એના વર્ણન એના એક મુખ્ય શું વર્ણવ પ્રભુ સંબંધની વાત માટે ભગવાનનો જેને સંબંધ થયો એના મહિમાનો પાર પામી શકાય ને એના એટલા મોટા એટલો મોટો એનો પ્રતાપ છે એટલો મોટો એનો મહિમા છે હવે ચરિત્ર કહે છે મહારાજનું મોતી ત્રવાડી મન મગન લીધું પ્રયાગજીનું લગન ધર્મ જોખન ને ઘન શ્યામ વળી સાથે લીધા વશ રામ બીજી શણગારી રૂડી જાન સગા સર્વે મળ્યા ભાગ્યવાન अति आनन्द उच्छव नागपुरे वाजाय जय जानलयि चाल्या उमङ्गे आव्या नागपुरे रुडे रङ्गे छोटु राम पाण्डे महाभाग तेने घेर परणाव्या प्रयाग કે મોતીરામ ત્રવાડી એના પુત્ર પ્રયાગ એનું લગ્ન લેવાનું નક્કી થયું એટલે લગ્નની તો પછી જાન લઈને જવું પડે એટલે ધર્મપિતા છે રામપ્રતાપભાઈ છે ઘનશ્યામ છે સાથે વર્ષરામ મામા આ બધાય સગા સંબંધીઓ તૈયાર થયા છે સરસ મજાની જાન શણગારી છે અને બધાય ભેગા થઈને ચાલ્યા છે નાગપુર નાગપુર પેલું ઠેઠ મહારાષ્ટ્રમાં તો નહીં હોય પણ ત્યાં કોઈક નજીકમાં કોઈ હશે છપૈયાની બાજુમાં એ બાજુ કોઈ પરણાવવા માટે બધાએ જાન લઈને ચાલ્યા છે આખી જાન છપૈયાથી નાગપુર આવી છે ત્યાં છોટુરામ પાંડે કરીને બ્રાહ્મણ છે એને ઘેરે પ્રયાગજીને પરણાવ્યા છે છોટુરામ પાંડે મહાભાગ તેને ઘેર પરણાવ્યા પ્રયાગ બીજે દિવસે તૈયાર થયા ફકીરી પાંડેને ઘેર ગયા તેને ઘેર છે જમણ વાર જમવા બેઠા સહુ નીર ધાર ઊન્મતત્રવાળી છે જે હ બીજો લાલ વિહારી છે તે જમતા બેને થયો વિવાદ જમવા માંડ્યા છે જ્યાં પ્રસાદ મણ એકની પૂરી છે સાર પડી છે તાસ માં આણે ઠાર તેમાં ખાંડ લેવી શેર ચાર જે કોઈ જમી જાય ધાર તેહ ને કાવન આપીએ દિલ થઈ પ્રસન્ન એવું બોલ્યાઉન મત લાવ હું જમું છું કહું સત બીજું લાવો ચાર શેર દહી પૂરી ખાંડ જમી જાઉ બધી એવું કહીને તૈયાર થયા બધી સામગ્રી તે જમી ગયા લો જાન પહેલાના જમાનામાં તો બે ત્રણ દિવસ એક બે દિવસ ત્રણ દિવસ રોકાવાનું હોય ને પછી જાય કારણ કે દૂરથી આયા હોય ને બધું એમાં વિધિ લાંબી હવે તો બધું બે ત્રણ કલાકમાં પૂરું થઈ જાય એટલે છોટુરામ પાંડે કરીને બીજા ભાઈ છે એને ઘરે છોટુરામ પાંડેના ત્યાં તો લગ્ન હતા એમને ત્યાં જાન આવી હતી ત્યાં પરણ્યા બીજે દિવસે ફકીરી પાંડે કરીને હતા એને ઘેરે બધાયનું એટલે ત્યાં ઉન્મદ ત્રવાડી અને બીજા લાલ વિહારી એટલે વિહારી લાલ એ બે જણાને જમતા જમતા થોડો વિવાદ થઈ ગયો એટલે બોલા ચાલી કે ભાઈ હું આમ સરત લાગે છે આમ તો બીજો વિવાદ નહીં પણ કે આમ કોણ જમી જાય ને કોણ શું કરે એવું એમાં શું હતું તો કે મણ એકની પૂરી છે સાર કેટલી એક મણની પૂરી એટલે લોટ એક મણ હોય કે પૂરી ટોટલ એક મણ હોય બે માંથી એક છે હા એક મણની પૂરી એટલે એક મણ લોટ બીજો પડી છે ત્રાસમાં આણે ઠાર એટલે એક મણની પૂરી હતી ત્રાસમાં એમાં ખાંડ લેવી ચાર છે ચાર શેર એટલે બે કિલો જેટલી ખાંડ લેવાની જે કોઈ જમી જાય નિર્ધાર તેમને એકાવન રૂપિયા આપીએ એટલે આવું કોણ બોલ્યા ઉન્મત પ્લા ઉન્મત અને લાલ વિહાર યાત્રા બે હતા ને ઓકે એટલે મેં એવું નક્કી થયું કે એક મણની પૂરી છે અને એમાં ચાર શેર ખાંડ છે આ જે જમી જાય જાયને એકાણું રૂપિયા આપીશું ત્યારે પહેલાં ઉન્મદ ત્રવાડી કે લાવો ભાઈ હું જમી જાઉં એણે ચેલેન્જ સ્વીકારી એક લાખ એક મણ પૂરી કેમ જમી હોય અત્યારના માણસોને પીરસે તો ત્રણ પૂરીઓ તો પૂરું થઈ જાય હા ત્રણ ખાતા માંડ હવે પૂરી તો જોઈને જ અહીંયા કોઈ ખાય નહીં ભાઈ રોટલી હોય તો કોઈ કદાચ થોડા એકાદ બે જમે પણ પૂરી તો બે ને ત્રણ ને ચાર વધીને પાંચ કોઈ જમે પછી પાંચથી વધારે તો પૂરી કોઈ જમી જાય કે નહીં અમેરિકામાં તો ત્યારે અહીંયા તો એક મણની પૂરીની તૈયારી બતાવે છે કે એક મણ પૂરી હોય તો કે હું જમી જાઉં અને ચાર શેર ખાંડ બે કિલો ખાંડ પૂરીની અંદર પાછા ભાઈ કહે છે કે એટલું તો હજી મારે નહીં પૂરું થાય પણ એની આરે પૂરી કરવા માટે બીજું શું જોઈ છે બીજું લાવો ચાર શેર દહીં પૂરી ખાંડ જમી જાવ બધી લો અને મને જોડે જે ચાર શેર જો દહીં આપો તો આ બધું પૂરું થઈ જાય લો પહેલાના જમાનામાં ને એ માણસો બધા જમવાવાળા એવા હતા ભાઈ અત્યારે કોઈ જમી શકે અત્યારે તો જોઈને પાંચ પૂરી જમે ત્યાંય પૂરું થઈ જાય હવે તો એક મણ પૂરી બે કિલો ખાંડ ને ચાર શેર એટલે બીજું બે કિલો દહીં મગાવ્યું કે પછી જમી તો પૂરું થઈ જાય તેને ઓકે એવું કહીને તૈયાર થયા અને પછી બધી સામગ્રી જમી ગયા લો બીજું લાવો ચાર શેર દહીં પૂરી ખાંડ જમી જાવ બધી એવું કહીને તૈયાર થયા બધી સામગ્રી તે જમી ગયા અને પછી તો બધાને થયું કે કેમ થશે પણ લાવીને મૂક્યું ખરું ને પેલા ઉન્મત તો પછી મહારાજ ને ખબર નહીં કયા સ્વરૂપે થયા હશે અને ભગવાન એમાં પ્રવેશ કર્યો કે કોણે કર્યો કે ખબર નહીં પણ એક મણ પૂરી જમી ગયા ચાર શેર ખાંડ જમી ગયા અને ચાર શેર દહીં બધુંય પૂરું થઈ ગયેલું વિસ્મે પામ્યા છે લાલ વિહારી શૂન્ય મુન્ય રહ્યા છે વિચારી ધર્મ આદિ બીજા સૌ જન તે પણ આશ્ચર્ય પામ્યા મન આશ્ચર્ય તો થાય ને કારણ કે કોઈ જમે તો કેટલું જમે એક શેર જમે બે શેર જમે કહેતા એ જમાનામાં બહુ જમે તો કેટલી પાંચસો ગ્રામ કે કિલો લોટની પૂરી તો કેટલા જણની થાય એ ના જમી શકે ને કંઈ પણ આ તો એક મણની પૂરી જમી ગયા એટલે શું સમજવું અને આટલું બે કિલો દહીં બે કિલો ખાંડ કોઈ જમી જ ના શકે એટલે બધાને આશ્ચર્ય થયું કે આવું થાય નહીં આ કેમ થઈ ગયું પેલા એ તો ખબર નહીં આમ એમ જ ખાલી કીધું હશે પણ આ કોઈ કેવા ખાતર પણ આ તો સાચું થઈ ગયું ને જમી ગયા બધા એને વિસ્મય થયો પેલા લાલ વિહારી લાલ હતા બાજુમાં એને તો આખું મોઢું શૂન્ય મૂન થઈ ગયું કે આ શું થાય છે ધર્મ આદિ બીજા બધા આજુબાજુમાં ઊભા હતા એ પણ બધા આશ્ચર્ય પામ્યા કે આ શું છે સાક્ષાત વિરાટ નારાયણ છે કે હું જેટલું આપો એટલું જમી જાય બાકી તો જાય કેમ આટલું લાલ વિહારી ચોબા પાસેથી રૂપિયા લીધા છે હુલાસેથી એકાવન રૂપિયા તે રોક આપ્યા ઉન્મત ને વિશોખ પહેલાં તો નાનું મોડું થઈ ગયું ભાઈ આવું તો કારણ કે એ જમાનામાં એકાવન રૂપિયા એટલે શું થાય પૂરું જ ના થાય ઘણું કહેવાય એકાવન હજાર હશે તો એ ના પૂરું થાય એ ટાઈમે એટલે આને થયું કે હવે કેમ આપવા પણ લાલ પણ પછી તો હવે નક્કી થયું લાપવા તો પડે જ પણ પછી તો આપ્યા રૂપિયા એકાવન રૂપિયાથી તો રોક આપ્યા ઉન્મતને વિશેક વિશોક પછી સર્વે ઉતારામાં આવ્યા શ્રી હરિએ મામાને બોલાવ્યા મત મામા તમે સારા માટે કહીએ છઈએ અમે મહારાજના કોઈ મામા જ થતા હશે છપૈયા હોય એટલે તો બધા મામા જ થાય જેટલા હોય એટલે પછી મહારાજ ઉતારામાં બધા જમીન પછી ઉતારે આવ્યા હવે ઉતારામાં તો પછી આટલું બધું જમ્યા એટલે શું દશા થતી હશે ખબર નહીં પણ આવીને મહારાજ એમને કહેવા લાગ્યા કે ભાઈ મારી એક વાત સાંભળો સુણો ઉન્મત મામા તમે સારા માટે કહીએ છીએ અમે અમે તમારા હારા માટે કહીએ છીએ અમારી એક સલાહ છે તમે લોભ તણે વશ થયા સામગ્રીને તમે જમી ગયા પણ બગડશે જો શરીર તમે શું કરો તે કહો ધીર કે તમે એક લોભને માટે પૈસાને જોઈને પેઠામું જોયું નહીં કે હું થશે ને આફરો ચડશે ને કંઈક નહીં થવાનું ઉપર પહોંચી જઈશું તો હું થશે એ જોયું નહીં કારણ કે પાર્ક કે ને પાર્ક હોય એટલે બધાને બહુ મીઠું લાગે કે ભાઈ આપણે કંઈ કરે જો આજે તો ઘણાને એવા લાગજો ને અહીંયા તો કદાચ ઓછું બને પણ દેશમાં તો કોઈને ભાઈ જ્યારે લગ્નની સિઝન આવે એટલે માણસ તો બધાયને એ જ જોતા હોય લિસ્ટ કે ભાઈ આજે આખો મહિનો ક્યાં ક્યાં જવાનું છે ના હોય તો કોઈક ના સંબંધ થતા હોય તો ત્યાંય પહોંચી જાય અને ખાવા માટે માણસ બધી પ્રકારના માણસો હોય ને એમાં ઘણા એવાય હોય કે એને ભાઈ ખાવાનું જ જોઈતા હોય અને સરસ ક્યાં શું છે અને કેવું છે નીચે સ્વામી નહોતા કહેતા એકવાર હા બોલ્યું તમે કે ભાઈ શનિવાર હોય તો અહીંયા અમેરિકામાં ફોન કરે કોઈ માણસો બે મંદિરોમાં કે ત્રણ મંદિરોમાં કે ભાઈ શનિવાર હોય એટલે મંદિરોમાં સભા હોય સભા હોય પણ આ રીતે પ્રસાદ હોય એટલે ભાઈ પૂછે ફોન કરીને ફોન આવેલા સંતો ઉપર બીજા મંદિરે સંતોતા કે ભાઈ આજે મંદિરમાં શું મેનું છે તો પાંચ જગ્યાએ ફોન કરે જ્યાં સરસ મેનુ હોય તો કે ત્યાં જઈએ ભાઈ એવું સત્સંગમાં જેવું મહારાજના દર્શન કરવા જવું એ મુખ્ય નહીં પણ એને મેનુ મુખ્ય હોય કે કયા મંદિરમાં કયું મેનુ બન્યું છે તો એ મંદિરમાં લાભ લઈએ લો એટલે એને તેની સમજણ એની એ રીતની સમજણ પણ કેવું કહેવાય માણસને આવી પણ એક તુચ્છ બુદ્ધિ હોય એમ એટલે મહારાજ અહીંયા ઉન્મત મામાને કહે છે કે ભાઈ તમે એક લોભને વશ થઈને પૈસાને માટે તમારા શરીરનું પણ ના જોયું અને આટલું બધું જમી ગયા શું દશા થશે એટલે વિચારવું જોઈએ કે અન્ન બીજાનું પારકું છે પણ પેટ તો પારકું નહીં એને જેટલું જોઈએ અને માપનું કારણ કે જેટલું અનાજ છે એ પણ એક પ્રકારનું ઔષધ છે અને જેટલું શરીરને જરૂરિયાત છે એટલું જ આપો ભૂખ છે એટલું જ આપો તો સારું આપણે એનાથી વધારે આપો તો એ તો અમુક શરીરને બગાડે આપણા મન ઇન્દ્રિય નહીં બગાડે ને બધું બગડે એટલે હું કે ને આ ગુરુજી સરસ કથા કહે છે ને પેલી પ્રસંગ કે ભાઈ જ્યારે ચાર ધામની યાત્રા એ ગયા તા ઉત્તર ભારતમાં તો પેલા ટટ્ટુઓ હોય એ બધા એને લઈ જતા હોય ને ઉપર ચડવા માટે ખચ્ચર જેવા ઘોડાઓ હોય તો એને આ લોકો બધા લઈ જવા વાળા જમાડે આવું થોડું થોડું જ આપે એને કે બહુ ના જમાડે માપે જે માપનું જમાડે ઘોડને એવું તો ગુરુજીએ પહેલાં પૂછ્યું કે કેમ એને આટલું જ જમાડો છું કે ભાઈ જોને બહુ જમાડીએ ને તો એ તો પછી હાથમાં નારે ઉન્મત થાય ને તમને આ મા ઉપર બેહાડનાર બેહવાય એને નાખે ખાણમાં ખીણમાં નાખે ને ખીણમાં નાખે તો બધાને મારે એટલે એને માપનું જ ખવડાવવું પડે એમાં આપણો દેહ છે એને તમે માપનું જ આપવું સારું નહીં તર પછી ઇન્દ્રિયો ઇન્દ્રિયો અંધકરણ બધાને બેફામ થાય અને પેટ તો વધારે પડતો આપો રોગો જ થાય એમાંથી એટલે મહારાજ કહે છે કે ભાઈ આ પેટમાં તમે લોભને વસ થઈને આટલું બધું ખાધું એનો લીધે તમારું શરીરય બગડશે બધું બગડશે મુને તો એમ નિશ્ચય થયું છે તમારું મૃત્યુ આવી ગયું છે ત્યારે ઉન્મત્ત કે ઘન શામ સુણો સત્ય કહું છું આ તમે સંકટ મારું હરજો મરીએ તો જીવતા કરજો શ્રી હરિ કહે છે તમે મામા ઉલટાવળ વળગો છો શું સામા લો મહારાજ કહે કે ભાઈ આટલું બધું જમ્યા હું દશા થશે ત્યારે ઘનશ્યામ કહે મને તો એવું લાગે છે કે તમારું મૃત્યુ હવે આવી ગયું છે આ તો જમ્યા છો આટલું પણ હવે શું થશે મને લાગે છે કે તમારા નહીં રહે ત્યારે ઉન્મત મામા ઘનશ્યામને હામા કે છે ત્યારે ઉન્મત કહે ઘનશ્યામ શું સત્ય કહું આઠામ તમને હાચું જો મને સંકટ આવે ને મને એવું લાગે આ ઉપર જતો રહ્યો તો મારી રક્ષા કરજો મને બચાવજો ત્યારે ઘનશ્યામ કહે છે કે ભાઈ મામા તમે તો ઉલટા મારી સામે પડે હું તો તમને ખાલી સમજણ આપું છું ભાઈ આવું ખાલી ધ્યાન રાખવું જોઈએ આટલું બધું ના જમવું જોઈએ તો ત્યારે તમે મારા ઉપર આવ્યા કે ભાઈ મને બચાવજો કદાચ મરી ના લો તો ભાઈ પહેલાંથી જમતી વખતે થોડું ધ્યાન રાખવું તો હતું ઘણી વાર બહાર જવાનું હોય યાત્રામાં હોય પ્રવાસમાં હોય તો પછી ધ્યાન રાખીને જમવું જોઈએ પછી બધી જગ્યાએ વ્યવસ્થાઓ પ્રમાણે બધે ના થાય એમાં ઈન્ડિયામાં હોય ને યાત્રામાં હોય પછી જ્યાં મળે જમવાનું તો સારું હોય પણ જમી જરૂરિયાત હોય તો સારું પછી જેટલું હોય એટલું બધું જમી જવું એવું કઈ જરૂરી નથી તમે સંકટ મારું હરજો મરીએ તો જીવતા કરજો શ્રી હરિ કહે છે તમે મામા ઉલટાવળ ગો છો શું સામા જીવતું કરવું જે મનુષ્ય ન્યુનાધિક કરવું તેમાં શું કરે કોઘન શ્યામ નથી આવડતું તે અમને મરેલા જીવાડીએ તમને દોરી સર્વેની છે એના હાથ તો મહારાજ કહે છે કે જીવવું જીવતું કરવું કે મરવું એ તો કોઈનું આયુષ્ય વધારવું કે ઘટાડવું એ તો ભગવાનના હાથની વાત છે કે એવું અમને આવડે નહીં કે કોઈને જીવતા કોઈને લાંબી આયુષ્ય આપીને કોઈને ટૂંકી કરવી અમારા હાથની વાત નથી ભગવાન સ્વામી કહે છે અહીંયા કે ભગવાનના હાથમાં તો ભગવાન તો પોતે જ ભગવાન છે સમર્થ છે પરંતુ અહીંયા ભગવાને આ રીતે વાત કરી મહારાજ કે અમને કંઈ એવું આવડતું નથી કે અમારેલાને જીવતા કરી શકીએ કે કોઈની આવડાવ ઓછી હોય લાંબી કરી શકીએ આવી રીતે અજાણ્યા થઈને ભગવાન બોલ્યા છે બાકી ભગવાન તો કેવા છે તો કે ધારે તો લેખ ઉપર મેખ મારી દેહ મટાડી દે લે છુપી રાખી પોતાની બડાઈ જુઓ મોટાની એવી છે બળાઈ ભગવાન એવા સમર્થ છે તેમ છતાંય ભગવાન પોતાની મોટાઈને છુપાવે છે હંમેશા એવું હોય ભગવાનને મોટા સત્પુરુષો હોય એ પોતાની મોટાઈ પોતાની અંદર કઈ પ્રતાપ હોય સમર્થ ઐશ્વર્ય હોય તાકાત હોય ભગવાનનો પ્રેમ હોય ભગવાનની ભક્તિ હોય ભગવાન એની સાથે વાત કરતા હોય કે જે કઈ હોય પોતાની કીર્તિ વધારવા સારું કે પોતાનો માન દેખાડવા સારું કંઈ જનરલ બધાને વાતો કરતા ફરતા હોય ને એ હંમેશા પોતાની શક્તિ ઐશ્વર્ય પ્રતાપ સામર્થિ છુપાવતા હોય અને માણસને કંઈ ના હોય તો એ ના હોય તો એ એક ટકા હોય તો સો ટકા કરીને બતાવે કે હું આમ કરી નાખું ને પેલું કરી નાખું ને આમ થઈ જશે ને પેલું થઈ જશે બાકી હોય કાંઈ નહીં ખાલી મોઢામાં બોલવાનું જ હોય બાકી હોય કાંઈ નહીં ભગવાન ઘણી પોતાની અંદર કંઈક સદ્ગુણ હોય તો એને અવગુણ તરીકે બતાવે બાર કે ભાઈ મને આમ થતું હતું ને મને આવું થયું હતું ને મને આવું થયું હતું ને મને એટલે જે આપણને જે એક સામાન્ય માણસને જેવું થતું હોય એવી રીતે પોતાની વૃત્તિ પોતાનું એમ એ એ રીતે વૃત્તાંત કહીને દેખાડે કે મને એકવાર આવું થયું હતું ને મને આવું થતું હતું એવું શા માટે કરે કે ભાઈ સામાન્ય મોમુક શું કોઈને એમ થાય કે મને આવું થાય છે ને હું હવે થશે કે નહીં હું કલ્યાણ થશે કે નહીં એમ પડી જતો હોય નાસી પાસ થતો હોય તો એને હિંમત દેવા કે ભાઈ મને આવું થતું હતું પણ પછી આવું કરતાં આમ થઈ ગયું ને હવે કંઈ થતું નથી એમ તમે પ્રયત્ન કરો થઈ જશે એમ કરીને પોતે ના હોય એવા પોતે તો સમર્થ જ હોય ભગવાનમાંય જ રહેતા હોય પણ મમુક્ષુને હિંમત આપવા બળ આપવા પોતે પણ એવું પોતાનું વૃત્તાંત કંઈ બનાવી નહીં કે એટલે પહેલાં એમ લાગે કે ના હોય કંઈ વાંધો નહીં હું પણ ચડી જઈશ મને પણ થઈ જશે એમ ભગવાનને મોટા પોતાનો પ્રતાપ ઐશ્વર્ય છુપાવે છે જ્યારે માણ મનુષ્ય છે પોતાનું ના હોય એ દેખાડવા પ્રયત્ન કરે અંદર ના હોય કંઈ પણ બહાર થોડા સારા ભજન કરીને સારું ભગત છે એવું દેખાડવા પ્રયત્ન કરે જો બીજું ના હોય જગતના જીવ તો દેખાડે પણ સત્સંગમાં આવીને ભગવાનનું ભજન કરતો એને દેખાડવાની ઈચ્છા થઈ જાય પાંચ જીવને કે ભાઈ મને લોકો સારા કે એટલે એવું છે અહીંયા ભગવાન કહે છે કે ભાઈ મારી અંદર તો એવી કંઈ સામર્થ્ય છે નહીં કે જીવને બે મરેલાને જીવતા કરી શકીએ અને કોઈની આયુષ્ય ટૂંકી હોય તો લાંબી કરી શકીએ પછી સર્વે સાથે ભગવાન ઉતારામાં કર્યું છે શયન હવે ઉન્મતજીને ત્યાંય ચૂક આવે છે ઉદરમાયે ઘણી વાર સુધી પીડા થઈ મર્દ નિશાવીતી ગઈ શ્રીહરિનું લીધું શરણ ઉન્મત તપ ઉનમત તો પામ્યા મરણ લો રાત પડીને પછી બધા ઉતારામાં સૂઈ ગયા અને ઉન્મતજીને તો પછી રાતે બરાબર ચૂક આવવા લાગીને પેટમાં માંડ્યું પીડા થવા અને આંટીઓ ચૂકો મંડી આવવા કે હવે આમાં કંઈ ઊભું થવાય નહીં બેહાય નહીં સહાય નહીં એટલી ચૂક કે અંદર દર્દ પેટમાં થવા લાગ્યું ઘણીવાર સુધી પીડા પામ્યા અડધી રાત્રિ બીતી ગઈ કેવું કોને કાવું થયું છે પછી તેને થયું કે ઘનશ્યામ પાસે ભગવાન પાસે જઈએ અને ભગવાનના શરણમાં જઈને હજી ભગવાન પાસે ગયા ને એટલામાં તેમનું મરણ પણ એમાં પ્રાણ નીકળી ગયા રજની થયો સવાર સહુએ વાત જાણી તે વાર ધર્મદેવ થયા છે ઉદાસ નરનારી બન્યા છે નિરાશ ગયા હોય લગનમાં આવું થાય તો કેવું થાય પ્રસંગ માણસ ઇતિહાસમાં એવા રાજાઓ થયા કે જ્યાં જમવા માટે પેલું કે પહેલાં આમ ખાય ને પાછા ઉલટી કરે ને પાછા ખાય જ્યાં સારું જોવે ત્યાં ખાય આવા એક માણસો થયા છે એટલે રસા ને વસ્તી ને માણસ શું ના કરે કઈ નહીં નક્કી નહીં જેનું હોય ને જે હોય બધું એને ચાલે પછી એને એ ના જોયે કે આ કોના હાથનું છે ને કયું છે આ બધે બહાર જે ખાય લારીઓમાં ખાય કે બજારમાં ખાય કે બહારનું ખાય ને હેના માટે ખાય છે એ રસાસ્વાદને વસ્તેને જ ખાય છે બાકી તો કંઈ બીજું ખબર હોય કે ભાઈ શાસ્ત્રમાં ના પાડી છે સંતો ના પાડે છે આપણા આપણે યોગ્ય નથી આ બીજાનું ના જમાય આ તમે અમેરિકાનો હોય ને ક્યાં કઈ રીતના કરતા હોય હે આપણા શાસ્ત્રમાં તો એવું કીધું કે એક વર્ણના બ્રાહ્મણ હોય તેનાથી ક્ષત્રિયનું કે વૈશ્યનું કે શુદ્રના હાથનું પણ જમી ના શકે એવી રીતે ક્ષત્રિય હોય તો વૈશ્ય કે શુદ્રનું ના જમે વૈશ્ય હોય તો શુદ્રનું ના જમે એકબીજા નાતનું એકબીજા ના જમી શકે તો બહાર જ્યાં જમવા જાય છે તો નાત તો એક બાજુ રહે પણ બીજા જે ખાડવું ચાળવું આ તે કંઈ જેને કોઈ જ વસ્તુ ના રહે એની કોઈ ક્રિયા કોઈ કોઈ જ વસ્તુની શુદ્ધિ ના હોય એમાં હવે તો બીજા ગુરુજી એવા બધા પ્રસંગો કહે છે કે ગુરુજી કે જ્યારે એ પોતે બધા સાંભળીએ છે કથા કે કાશીની અંદર ગુરુજી જ્યારે ભણતા હતા અને નાહવા નીકળ્યા ગંગાજીએ તો પેલા તમે બજાર અમેરિકા હું કંઈ ઇન્ડિયામાં તો ઠેર ઠેર એવું જ હોય છે કે પેલો આમ જલેબી કે વલેબી કે ગાંઠિયા તળવાનો એક ઝાર હોય એમાં જ બધા જ તળાતું હોય ને એમાં એ જ્યારે પૂરું થાય ત્યારે કૂતરાઓ ચાટીને પાછું ચોખ્ખું કર નાખતા હોય અને એકવાર કે ગુરુજી કે એમણે એવું જોયું કે પેલી કંઈક ઘરોળી પડી તેલમાં તો પેલા એ ચીપ્યા કરીને એને જ પાછી આમ નીચો હોય બહાર કાઢીને પાછું એમાં બીજું તળવાનું ચાલુ કર્યું નજરે નજર ગુરુજી કે અમે જોયેલું હવે પાણી પૂરી જે જમતા હોય માણસો તો એ જે ડીશમાં જમતા હોય ને પછી એક જ ડીશમાં બધાની થાળીઓ એક એક ખાલી બાલ્ટી હોય પાણીની એમાં બધાની ડીશો અંદર પડતી હોય અંદર પડે ને એકવાર એમાં નાખે ને એકવાર બીજામાં નાખે ને બહાર કાઢીને એમાં ત્રીજો જે નવો આવ્યો એને જમવા આપી દે હવે એની અંદર આખા જ આખા જગતના બધા માણસોનો અઠવાડો ભેગો કર્યો હોય એની અંદર પછી બોલે કૂતરા હાલતા ચચાઇ લો એમાં એને પાણી માટે ચાટ મારી લીધો એ પી ગયો અને એ માણસો જમે આ બધું તોય જાણતા હોય જોતા હોય તોય જમે છે કેમ રસા સ્વાદને વસ થઈ એટલે માણસ રસાસ્વાદને વસ થઈને બધું કર લે બધા પાપ એને કોઈ પાપ નડે ગમે એનું ચાલે એટલે ધ્યાન રાખવું પડે અતિ સ્વાદ માટે પછી મહારાજ અને પછી એના વિચારો કેવા થાય સત્સંગમાં ભગવાનનું ભજન કરવાના ધ્યાન કરવાના કે બીજા કોઈ વિચારો રહે પછી તો એવા જ વિચારો રહે એટલે આહાર શુદ્ધ થાય તો વિચારો શુદ્ધ થાય તો ભગવાનમાં ચિત્ત લાગે એટલે રસાસ્વાદને વશ થાય ને પછી ભગવાનની આજ્ઞાઓ તોડીને જ્યાં આવ્યું જે આવ્યું જમી લઈએ તો એ ભગવાનના સત્સંગીને શોભે નહીં અહીંયા રાત થઈ પેલા ભાઈઓનું તો થયું હવાર પડી તો બધાએ જોયું ધર્મદેવ વગેરે નરનારી બધા ઉદાસ થઈ ગયા કે હવે શું કરવું આવો લગ્નનો પ્રસંગ ને એક બાજુ મરણ આ બે ભેગું થાય કેવું એક શોખ અને આનંદ હવે તો કંઈ લગ્નનો આનંદ પણ કોઈને રહ્યો નહીં સર્વે ભેગા થયા છે સંબંધી લાશ ઉન્મતની ત્યાંથી લીધી લો ગયા સ્મશાન ભૂમિ છે જ્યાંય દહન ક્રિયા કરવાને ત્યાંય હવે ચિંતા કરી યાર તેમાં સુવાડી દીધા છે સાર અગ્નિ ચેતાવે છે તેની વાર ત્યાં તો બીજો થયો છે વિચાર જ્યાં અગ્નિ લગાડવા જાય છે સ્મશાનમાં ત્યાં બીજો વિચાર થયો ફકીરી પાંડે આદિ છે જે આવ્યા સ્મશાન ભૂમિએ તે જેના દીકરી હતા ફકીરી પાંડેના ત્યાં જાન આવી હતી એ બધા પણ આવ્યા કહો બાપડી દીકરીની ત્યાં બધી જહાન આવીને આ લોકોનો આવો પ્રસંગ થયો અચાનક એ બધા પણ ત્યાં આવ્યા કરે ગામના લોક નિંદાય સુણે તેને સહ સહન ન થાય ગામના લોકો બધા નિંદા કરવા લાગ્યા કોઈ સહજમાં મરણ થાય તો બરાબર છે પણ આવી રીતે જમીનને શરત મારીને આવું મરણ થાય તો કેવું ભૂંડું દેખાય ને એટલે બધા લોકો નિંદા કરવા લાગ્યા કે આવા કેવા માણસો બધાએ લઈ આવ્યા નહીં આમ આવું જમતા જમતા ને જમીનમાં મરે એ તો કેટલું ખરાબ દેખાય એટલે બધા જેમ તેમ નિંદા કરતા વાતો કરવા લાગ્યા બોલે શરમ તજી આડે અંક પછી તો જેમ ફાવે એમ લોકો ગામના લોકો મીડ્યા આમની નિંદા કરવા છપૈયાપુરના વાસી જન કાંઈ વિચારતા નથી મન ખાવાનો નથી રાખતા ઢંગ ખાતા પીતા બગાડે છે અંગ લો છપયા આખા છપયાને પછી તો લીધું કે આ છપૈયાના માણસો બધા આવી ગયા લાં જાન લઈને ખાવાનું તો કોઈને ભાન નથી જેમ આવે ને જે આવે જેટલું આવે એટલું પારકું જાણીને જમી જાય પ્રાણ જતા રહે ત્યાં સુધી જમવાનો વિવેક રાખતા નથી એક ઉન્મત થયો બે હાલ જમતા મરી ગયો કાલ વળી આજ બીજો એમ ખાશે મોત વિનાનો તે મરી જશે કાલ એક થયો આજે બીજો મરશે કે આ તો બધા જમવાવાળા જ છે કે જમવા સિવાય બીજું કઈ દેખાતું નથી આ લોકોને આવી નિંદાઓ સુણી છે ધર્મે પ્રભુ સામે જોયું અનુકર્મે ધર્મ પિતા સાથે હતા એટલે કહેવાનું મતલબ કે ગમે એટલા સારા માણસ હોય પણ જોડે જો કોઈ ખરાબ હોય તો એને લીધે બધાની આબરૂ જાય બધાનું નીચું જોવું પડે એટલે આપણે જે સત્સંગમાં હોઈએ આપણે જો ભગવાન સ્વામિનારાયણના ભક્ત થઈને સંત થઈને જો કોઈ ખોટું કામ કરે તો આખા ભગવાનને આબરૂ જાય આખા સત્સંગને આબરૂ જાય કે ભાઈ આ તો ભગવાન સ્વામિનારાયણના છે ને આવું થયું લોક પછી શું વાત કરે સ્વામિનારાયણના નામે વાત કરે ને અથવા તો કોઈ મોટા સદગુરુના શરણે હોય તો એની વાત કરે કે ભાઈ આ સ્વામીના શિષ્ય છે ને આવું કર્યું તો એલા પાણસ તેના નીચે તો હજારો માણસો હોય કેટલાય હોય એમાં કોણ શું કરે કેટલાનું જોવા જાય પણ દરેક જો કોઈ પણ ભૂંડું કરે તો ઠેઠ લાજ મોટા સુધી જાય એટલે આપણે જે કંઈ કરીએ એનું વિચારીને કરવું જોઈએ એટલે પછી તો બધાએ આવી વાત કરવા લાગે એટલે ધર્મપિતાએ ઘનશ્યામ સામું જોયું દાદાના મનમાં થયો ખેદ વાલેડે જાણ્યું એ નિર્વેદ ભગવાનને થયું કે દાદાને આખા છપૈયાપુરના લોકોને બધાને નીચું જોવું પડે છે અને દાદાએ કહેતા ધર્મપિતાએ ઘનશ્યામ સામુ જોયું કરે જીવાડવાનો વિચાર નારાયણે ધાર્યું નિર્ધાર નામ ઉન્મત લઈ જગાડ્યા ચિત્તામાં સુવાડેલા જીવાડ્યા એટલે ઘનશ્યામને થયું હવે મારે અહીંયા મારે પ્રતાપ જણાવવો પડશે એટલામાં ઘનશ્યામે પહેલાંના ચિત્તામાં જઈને ઉન્મત મામા ઓ ઉન્મત મામા ઊઠો એમ કરીને વાત કરી એટલે પછી પહેલાં ભાઈ તો જીરે રહીને મામા બેઠા થયા સૌ જોતે ચિત્તાથી ઊઠીને ચાલ્યા પોતે એટલે ભગવાનના પ્રતાપે પાછા બેઠા થયા સઘળા લોક સુણે છે જેમ કહે છે ઘનશ્યામને એમ તમે ભાઈ મુને ક્યાં બોલાવ્યો મારો આનંદ સર્વે મેલાવ્યો તમારું જે છે અક્ષરધામ હું ગયો તો તેમાં પૂર્ણ કામ લો એટલે પેલા મામા તો જાગીન કહેવા લાગે ઘનશ્યામ તમે મને ક્યાં અહીંયા બોલાયો હું તો ઠેઠ તમારા અક્ષરધામમાં દિવ્ય સુખ લેતો હતો તમારા ધામમાં તમારા મૂર્તિના સુખમાં અને તમારા દિવ્ય સુખમાં મુક્તોની વચ્ચે હું વિહાર કરતો હતો અને અહીંયા મને તમે કેમ બોલાયો મારો બધો આનંદ મુકાયો મહારાજ તમારું અક્ષ તમારું જે છે અક્ષરધામ હું તો ગયો હતો તેમાં પૂર્ણકામ અતિ આનંદ આનંદકારી એવું ધામ છે નિર્વિકારી કોટી કોટી મુક્તો એ સહિત તમે બેઠા છો ત્યાં ગુણાતીત ગુણ તમારે ત્યાં સર્વે ગાય ત્યાંના સુખ કહ્યું ન જાય હું પણ બેઠો તો હતો તે ઠાર સુખ પામ્યો હતો ત્યાં અપાર લો આનંદ મુક્તો મહારાજ આપની સ્તુતિ પ્રાર્થના પૂજા વગેરે કરતા હતા આપના દિવ્ય સ્વરૂપના હું દર્શન કરતો હતો એ સુખ મને મારું મન લોભાણું છે ત્યાંથી મને અહીંયા તમે પાછા લાવ્યા મને અહીંયા ગમતું નથી ત્યારે કહે ઉન્મત આદિ વેવાય એના આગળ તો એના આગળ કો આ બળાય એટલે ઘનશ્યામે કીધું કે હવે તમને આજે બધું વાત જોઈ ત્યાં એ બધી આમને કો આ ગામના લોકોને આ ફકીરી પાંડે કહેતા જે દીકરીના મા પિતા હતા વગેરેને સંભળાવો ત્યારે ટળશે એના સંદેહ એને કહેવાનું કારણ એ એવું સુણી ઉન્મત બોલ્યા તે ફકીરીની અગાડી બીજા આવ્યા છે ત્યાં જ ઘણા જન બોલ્યા ઉન્મત્ત રૂડાવચન છે આ ભાણેજ અમારા જે ઘનશ્યામ કહીએ છીએ તે એ છે અક્ષરપતિ કોટી કોટી બ્રહ્માંડના ભૂખ એના પ્રતાપે સુખી થયા તો થયો તો અક્ષરધામમાં હું ગયો તો પછી ગામના લોકોને પેલા ફકીર પાંડે ને બધાને વાત કરી કે આ ઘનશ્યામ છે અમારા ભાણેજ એ કોઈ સામાન્ય નથી તો સાક્ષાત ભગવાન છે અક્ષરાધિપતિ છે એના એની ઈચ્છાથી ઠેઠ અક્ષરધામમાં ગયો હતો અને એના દિવ્ય સુખને ભોગવતો હતો અને એમણે પાછો બોલાવ્યો તો તરત પાછો આવ્યો આવી રીતે બધાને વાત કરી અને બધાએ સંશય ટળ્યો મારું મરણ થયું તે જોઈ તમે નિંદા કરી સૌએ કોઈ તે માટે મુને બોલાવી લીધો તમારો સંશય છેદન કીધો લો તમે બધાએ મારું મરણ જાળીને મારી નિંદા કરીને મારે બધાની નિંદા કરી એટલે ઘનશ્યામ એમને પાછી બોલાવી લીધા નહીં તો હું એ દિવ્ય સુખમાં મસ્ત હતો મારે કંઈ આવવું નહોતું પણ આ બધા નિંદા આવું કીધું એટલે મારે મારું સુખ છોડીને મને પાછો બોલાયો બાકી હું તો અક્ષરધામમાં ભગવાનના દિવ્ય સુખમાં મસ્ત હતો એવું કહીને ઉતારે આવ્યા સગા સંબંધીને સાથે લાવ્યા આવું અદ્ભુત કામ બતાવ્યું મામા આદિનું મન મનાવ્યું હરિપ્રસાદ આદિ જે જન વળી સાથે છે શ્રી ભગવાન ત્યાં થકી આવ્યા છપૈયાપુર હર્ષ વધ્યો છે આનંદ ઉર આવી રીતે ત્યાંના લોકોને પણ બધાને અહોભાવ થયો કે ઓહો આ તો સાક્ષાત ભગવાન છે ઘનશ્યામ કોઈ સામાન્ય નથી એમ જાણીને એ બધાને પણ ઘનશ્યામ પ્રત્યે અહોભાવ થયો ભગવદ્ ભાવ થયો એ રીતે ત્યાંના ભક્તો ત્યાંના જે જાન ગઈ હતી નાગપુર ત્યાંના લોકોને પણ ભગવાન પ્રત્યે ભગવદ્ ભાવ થયો અને ભગવાનના સ્વરૂપમાં ભગવાનપણા નિશ્ચય થયો આવી રીતે એના જીવોનું પણ ભગવાને રૂડું કર્યું વળી એક સમયે વેણીરામ નિત્ય ભેગા રહે ઘનશ્યામ બે ભાઈબંધ સાથે સદાવ્યા વેણીરામના ઘરમાં આવ્યા વેણીના માતા પિતા પિતાદી કોઈ નથી ઘેર તેવી પડે કોઈ પેસે છે ઘરમાં છાના બંને જેમ જાણે નહીં કોઈ અન્ય એક દિવસ ભગવાનને એમના બે મિત્રો વેણીરામને ઘરે પહોંચી ગયા ઘરમાં એના માતા પિતા કોઈ હતા નહીં એવી રીતે છાનામાંના અંદર ગયા ખાવાની વસ્તુ જે જે કહેવાય દૂધી દધી દૂધ આદિ ખાઈ જાય જોતા જોતામાં જે આવે હાથ ખાવાની ચીજ ખાય છે નાથ લો ભગવાને પણ આવી લીલા કરી પોતાના મિત્રના ઘરે બીજા બેને લઈને પહોંચ્યા અને જે કંઈ દૂધ દહીં બધું હતું ખાવાની વસ્તુ બધી હાથમાં લઈને મીંડા ખાવા કેદી ભક્તિ માતાને ભૂ અને જાય છે જમવા તે બંને કોઈ મનુષ્ય ઘેર ન હોય તેવો લાગ તકાસીને સોય છાના માના તે ઘરમાં જાય ઘૃત માખણને દહીં ખાય ઢાંકે પાત્ર જેમ હોય તેમ કોઈ જાણી શકે નહીં એમ માતા પાત્રમાં જે જોવા જાય ત્યારે તો ઠાલી દીઠા ત્યારે તો ખાલી ઠામ દેખાય મૂર્તિ પૂછે પોત બોલાવીને પાસ તમે સાચું બોલો અવિનાશ દધી દૂધ જમી ગયા તમે એવી વાત જાણી લીધી અમે ત્યારે બોલ્યા છે પ્રાણજીવન દીદી સુણો કહું તે વચન ચોરી કરતો નથી કોઈ દિન મુને ન ગમે એવું ભોજન એમ જૂઠું જૂઠું સમજાવે માતાજીનું તે મન મનાવે એટલે આવી રીતે મહારાજ પણ મિત્રોને સુખ આપવા અને ભગવાન એવી લીલાઓ પણ કરતા બે બીજાથી ચોરી ચોરી લઈ ક્યારેક મા પોતાના ઘરમાં પણ મિત્રોને બોલાવીને ઘરમાંથી કંઈક દૂધ દહીં હોય તો મિત્રોને જમાડે ને પાછું જેવું હોય એવું ઢાંકી દે એ ભક્તિ માતા આવીને જો તો બધું ખાલી માતા પૂછે કે ભાઈ આવું કેમ કર્યું કે ના માતા મેં કર્યું નથી હું તો ચોરી કરીને શા માટે ખાવ એવું અમને ગમે નહીં એમ જૂઠું બોલીને માતાને પણ સમજાવે ને મનાવી લે એમ સર્વે ઘેર જાય નિત્ય ચોરી કરીને તે ખાય ઘનશ્યામ વેણી ફરે સાથ નાવે પકડ્યામાં દિનાનાથ કોઈના પકડ્યામાં કે કોઈના પકડમાં આવતા નથી મહારાજ દરેક કઈ ને કઈ રીતે જમીન એ જીવોનું પણ ભગવાન સારું કરે છે આવી લીલા મહારાજ છપૈયાપુર માં રહીને કરે છે છપૈયાપુર ના વાસીઓ ને આનંદ પમાડે છે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ અમૃત સાગરે પુરવારથી આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે નાગપુરમાં શ્રી અરિય ઉન્મત પ્રવાડીને જીવતો કર્યો એ નામે એકાવનમો તરંગ સમાપ્ત થયો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનાર નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ